નમસ્કાર, સમાચાર સાથે હું છું જિજ્ઞાસા. સમાચારની શરૂઆત કરવી છે ભારતીય નેવીની સફળતાની વાતથી. જી હા, ભારતીય નેવીને મોટી સફળતા મળી છે. 24 કલાકની અંદર બીજું મોટું ઓપરેશન પાર પાડ્યું છે. સોમાલિયાના સમુદ્રી લૂંટારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. જહાજ અલ નામીને બંધકોથી મુક્ત કરાવવામાં આવ્યું છે. આઈએનએસ સુમિત્રાએ પાર પાડ્યું છે આ ઓપરેશન. 11 સમુદ્રી લૂંટારોથી જહાજને મુક્ત કરાવ્યું. ભારતના મરીન કમાન્ડોએ પાર પાડ્યું આ ઓપરેશન. હિંદ સાગર ક્ષેત્રમાં ભારતીય નેવીની બાજ નજર છે. સોમવારે ઈરાની જહાજ FV વિમાને કરાવ્યું હતું મુક્ત. ત્યારે છેલ્લી આ 24 કલાકમાં બીજું સફળ ઓપરેશન કે જ્યાં ભારતીય નેવીએ સફળ કામગીરી કરી છે. સોમાલિયાના સમુદ્રી લૂંટારો વિરુદ્ધ તેમણે કાર્યવાહી કરી છે. જહાજ અલ નામીને બંધકોથી મુક્ત કરાવ્યું છે. આઈએનએસ સુમિત્રાએ પાર પાડ્યું છે ઓપરેશન. 11 સમુદ્રી લૂંટારોથી જહાજને મુક્ત કરાવ્યું છે. ભારતના મરીન કમાન્ડોએ આ ઓપરેશન પાર પાડ્યું. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતીય નેવીની બાજ નજર હતી. અને સોમવારે ઈરાની જહાજ FV ઈમાનને પણ તેમણે મુક્ત કરાવ્યું હતું. વધુ વિગતો આપી રહ્યા છે જયદેવ જોશી. ભારતીય નેવીનું વધુ એક સફળ ઓપરેશન, 24 કલાકની અંદર આ બીજું સફળ ઓપરેશન છે. સોમાલિયાના જે સમુદ્રી લૂંટારો હતા તેમના વિરુદ્ધ આ મોટી કાર્યવાહી. યસ, ખૂબ ખૂબ આપણે કોંગ્રેચ્યુલેટ કરીએ ઇન્ડિયન નેવીને અને ઇન્ડિયન નેવીની જે ઇન્ડિયન નેવલ શિપ્સ જે છે કે જે સતત આ દરિયાઓમાં કે જે દરિયાઓમાં યુએસના વોરશિપ્સ, યુએસ નેવીના લોકો પણ હજી પણ આ યમની બેક્ડ હાઉથીઝ હોય, સોમાલિયન પાયરેટ્સ હોય, એ કોઈને કાબુ કરવામાં હજી સંપૂર્ણ રીતે સફળ નથી થયા. એના કારણે કેટલાય ભીખવાદ પણ થાય છે. અને જો જોવામાં આવે તો આ રીતે જતા મર્ચન્ટ શિપ્સ, વેપારી શિપ્સને બચાવમાં સફળતા નથી મેળવી શક્યા, એ ભારતીય નેવીએ મેળવી છે. કોઈ પણ ઘર્ષણ વગર, કોઈ પણ વધારે જેને કહી શકાય કે નુકસાન થયા વગર અને કોઈ પણ જાનહાનિ થયા વગર, તો ખૂબ જ કાબિલેદાદ છે આ ઓપરેશન જે ચલાવી રહ્યું છે ભારતીય નેવી. બિલકુલ. અને જયદેવભાઈ, જ્યારે પણ સમુદ્રમાં આવા કોઈ પણ ઓપરેશન પાર પાડવાના હોય છે, નેવી માટે પણ એક મોટું રિસ્ક રહેતું હોય છે, તેમાં જે લોકો છે તેમને બચાવવા જરૂરી બની રહેતા હોય છે. તો જ્યારે પણ આ કોઈ પણ પ્રકારનું ઓપરેશન થતા હોય છે ત્યારે નેવી છે કઈ પ્રકારનું પ્લાનિંગ કરતી હોય છે, તેમે કયા કયા સાધનોનો ઉપયોગ થતો હોય છે, અને અત્યાર સુધીમાં આવા કેટલા ઓપરેશનો તેમણે પાર પાડ્યા હશે? ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. બહુ સરળ લાગે કેવું કે નેવી ત્યાં ગઈ, ઓપરેશન કર્યું અને પાયરેટ્સને દૂર કર્યા. પણ તમે જે પૂછ્યું એ કે કેવી તૈયારી થતી હોય છે, કયા કયા સાધનો ઉપયોગ થતા હોય છે અને કઈ રીતે ઓપરેશન પાર પામે છે, અને બહુ ટૂંકમાં બહુ ઝડપથી જોઈ લઈએ તો ભારતીય નેવી પાસે અલગ અલગ પ્રકારની બોટ્સ છે. અમુક જેને ફ્રિગેટ્સ કહી શકાય કે પછી ઇવન સબમરીન્સ છે કે જે દૂર સુધી જઈને ત્વરિત રીતે જઈને રડારથી બચીને આવી કોઈ એક્ટિવિટીને નોટિસ કરી શકે, નંબર એક. નંબર બે, સર્વેલન્સની કેપેસિટી, કેટલા શિફ્ટ ત્યાં ચાલે છે એ બધાની જાણકારી આપણી નેવી રાખી શકે છે, રાખે છે. એમના ડિસ્ટ્રેસ કોલ, ડિસ્ટ્રેસ કોલ એટલે અમને તકલીફ છે એવો SOS કોઈ કોલ આવે તો એનો વળતો જવાબ આપવા માટે, મદદ કરવા માટે આપણી નેવી તૈયાર હોય છે. બીજું, ત્રીજું, ત્યાં જવા માટે આપણા જે મોટા નેવલ શિપ્સ છે એ બધા પાસે ફ્લાઇંગ કેપેબિલિટી પણ છે. હેલિકોપ્ટર્સ, ક્યાંક ક્યાંક તો ફાઇટર એરક્રાફ્ટ પણ છે, જેના માધ્યમથી જે આપણા મરીન કમાન્ડોઝ છે એ મરીન કમાન્ડોઝ ત્યાં જઈ અને આ ઓપરેશનને પાર પામી શકે છે. દરિયાની સપાટીથી ઉપર ચડવા સુધીના સાધનો, અંદર જઈને કંઈ પણ જો એક્શન કરવું પડે તો એના હથિયારો, કંઈ બ્લાસ્ટ કરવો પડે તો તેના માટેની બધા સાધનો, આ બધું નેવી પાસે હોય છે. ઓપરેશન પાર પાડવામાં આવતું છે કારણ કે આ બધું દરિયાના 12 નોટિકલ માઇલથી દૂરના વિસ્તારમાં છે, એટલે કોસ્ટગાર્ડનો પણ સપોર્ટ અહીંયા વધારે મળી શકતો નથી. ભારતીય નેવી પોતાની ઇન્ટેલિજન્સ, સેટેલાઇટ, પોતાના શિપ્સ અને પોતાની રડાર સિસ્ટમના માધ્યમથી આ બધા ઓપરેશન કરે છે. અને કેટલા, છેલ્લો સવાલ આપનો હતો આવા કેટલા ઓપરેશન થયા, તો છેલ્લા 1-2 મહિનામાં જ આવા 5-7 ઓપરેશન્સમાં આપણે કોઈને કોઈ રીતે અલગ અલગ મર્ચન્ટ શિપ્સને બચાવવાનું કામ આપણી નેવી કરી ચૂકી છે. બિલકુલ જયદેવભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો સંરક્ષણ નિષ્ણાંત જયદેવ જોશી કે જેઓ જણાવી રહ્યા છે કે આ પ્રકારના કોઈ પણ ઓપરેશન પાર પાડવા એ સહેલી વસ્તુ નથી હોતી, સહેલી વાત નથી હોતી. જે ભારતીય નેવી છે તેમણે ખૂબ સરાહનીય કામગીરી કરી છે. 11 જેટલા સમુદ્રી લૂંટારોથી આ જહાજને મુક્ત